કોરોના જે વેક્સિન છે લોકોને વિનામૂલ્યે આપવામાં આવશે એ બાબત શું કહેશો? બસ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારે આજે જ્યારે દેશના લોકોને ફ્રીમાં કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરી છે, આ જાહેરાતનો કચ્છના ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી આવકારું છું. નરેન્દ્રભાઈ, કોરોના કાળ દરમિયાન 130 કરોડની વસ્તીના દેશને કોરોનાના કાળથી બચાવ્યું છે. હવે જ્યારે કોરોનાની રસી 2021માં આવી ગઈ છે ત્યારે આ રસી લોકો સુધી વિનામૂલ્યે પહોંચે તે જોઈ રહ્યા છે, એટલે આ નિર્ણયને હૃદયપૂર્વક આવકારું છું. આ જે કોરોના વેક્સિન છે અત્યાર સુધી શોધાઈ નથી અને સરકારે રસ દાખવીને આ કર્યું છે, તે બાબતે શું કહેશો? કોરોનાની વેક્સિન બાબતે નરેન્દ્રભાઈ સતત ચિંતિત હતા. આપ સૌએ જોયું હતું કે કોરોના વેક્સિન ભારતમાં જ્યાં જ્યાં બની રહી છે તે જગ્યાની સૌએ જાતે જઈ મુલાકાત લઈ એની ચિંતા કરી, ડૉક્ટરોથી વાત કરી, આરોગ્ય ખાતાના અધિકારીઓ સાથે પરામર્શ કરી અને કોરોનાની વેક્સિન ઝડપથી ભારતની બજારમાં આવી જાય એના માટે સતત કાર્યશીલ હતા અને એનું પરિણામ આજે મળી રહ્યું છે. અને વિશેષમાં લોકોને એક ચિંતા હતી અને વિરોધ પક્ષને વધારે ચિંતા હતી કે આ વેક્સિનની કિંમત શું હશે. જ્યારે આ યશસ્વી વડાપ્રધાને આજે દેશના લોકો માટે આ વેક્સિન ફ્રીમાં આપવાનો નિર્ણય કર્યો છે એને ફરીનો હું આવકારું છું. ડૉક્ટર હર્ષવર્ધને જાહેરાત કરી છે દરેક લોકોને કોરોના રસી વિનામૂલ્યે અપાશે, એ બાબત શું કહેશો? કેન્દ્રની ભાજપા સરકાર અને તેના મંત્રીઓ માત્ર મોટી મોટી ગુરબાંગો ફેંકે છે, માત્ર વાતો કરે છે, જાહેરાતો કરે છે, ખરેખર ગ્રાઉન્ડ ઝીરો પર નીચે સ્થળ ઉપર કે જે જે હોવું જોઈએ તે કંઈ પણ પ્રકારનું હોતું નથી. 4 મહિના પહેલાં બિહારમાં જ્યારે ચૂંટણી હતી ત્યારે બિહારમાં મોટા ઉપાડે ખુદ પ્રધાનમંત્રીએ એવી જાહેરાત કરી હતી કે બિહારની તમામ જનતાને અમે નિઃશુલ્ક ભાવે રસી આપશું, કાંઈ પણ મફતમાં રસી આપશું, ક્યાંય ઠેકાણા નથી. આખા દેશની પરિસ્થિતિ એવી છે, પ્રધાનમંત્રીએ ભારતને જે જે રસી બને છે એવી કંપનીઓની મુલાકાત પણ લીધી, એને આજે 1 મહિનો થઈ ગયો, હજી સુધી રોજ નવી નવી વાતો આવે છે, આ કંપનીની રસી આપશું, આ કંપની આપશું, રસી માટેનો સ્ટોર છે, ટ્રાયલ બેઝ આ કરશું. પણ ખરેખર કોઈ પણ જે કહેવાય એ પ્રકારે હજી સુધી કચ્છની વાત કરો તો કચ્છની અંદર રસી માટેની આજની તારીખમાં જિલ્લા વહીવટીતંત્ર કે આરોગ્ય તંત્ર કોઈ પૂર્વ તૈયારી પણ નથી કરી અને લોકોમાં પણ એક અવેર નથી, અને જેને કારણે લોકો ખુદ એક ભયભીત છે કે આમાં ખરેખર રસી આપો. કે મીડિયામાં રસીના ફાયદા કરતાં ગેરફાયદા એટલા બધા આવે છે એને કારણે લોકો પ્રાથમિક રીતે તો સીધા રસી આવવા માટે તૈયાર પણ ન થઈ જાય એટલે નહીં થાય. એટલે સરકારે ખરેખર એક પારદર્શક વહીવટ કરી અને આમ જનતાને સમજાવવો જોઈએ કે કોરોનાની રસી આ રીતે આપવામાં આવશે, આવી રીતેના ફાયદા છે.